બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પંચાયતની એક બેઠક થઈ બિનહરીફ. કોંગ્રેસના ઉમેદવાર ભૂપતભાઈ માનસિંગભાઈ મીરએ ફોર્મ પરત ખેંચ્યું. ફોર્મ ખેંચનાર કોંગ્રેસના ઉમેદવારે કોંગ્રેસ દ્વારા કોળી સમાજ દ્વારા અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે. કોંગ્રેસ કોળી સમાજને માત્ર ઓડા તરીકે ગણાતા હોવાનો કર્યો આક્ષેપ. ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપને એક બેઠક જીતી લીધી છે. સાળંગપુર બે બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. ભાજપના ઉમેદવાર વિરેન્દ્રભાઈ જોરુભાઈ ખાચર થયા બિનહરીફ. બરવાળા તાલુકા પંચાયત ઘટનના પ્રમુખ હતા વિરેન્દ્રભાઈ ખાચર. જ્યારે બરવાળા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં જ એક બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. સાળંગપુર બે નંબરની સીટ બિનહરીફ થતાં બરવાળા તેમજ બોટાદ જિલ્લા ભાજપમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું. બિનહરીફ થતાં વિરેન્દ્રભાઈ ખાચર દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને જીતની ખુશી ખુશી વ્યક્ત કરવામાં આવી. આમ બોટાદ જિલ્લાના બરવાળામાં એક બેઠક બિનહરીફ થઈ અને કુલ બે બેઠકો બિનહરીફ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આમ બરવાળા તાલુકા પંચાયતમાં બે બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે, ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા આ બેઠક બિનહરીફ. તમારું નામ? મારું નામ ભૂપતભાઈ મીર. ભૂપતભાઈ, આજે માનસિંગભાઈ આખું મીર, સાળંગપુરની સીટ, ઓળ નંબર સીટ, બે નંબર, એમાં હું આખો એમાં અન્યાય થયો એટલે કે કોળી છે એ બધા છે ને, અમે ઓળા રૂપી રાખવી છીએ એટલે આપણને મનને એવું થયું હતું કે આ ફોર્મ પાછું ખેંચી લેવાય, ઓળું કંઈ ઊભું રહેવાય નહીં, થાંભલા કોંગ્રેસવાળા રોકી. અચ્છા, તો તમારો વિરોધ કયા પક્ષનો છે? મારે કોંગ્રેસનો વિરોધ છે. અને હાલ તમે કયા પક્ષમાંથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું? મેં કોંગ્રેસમાં. તો હવે તમે ફોર્મ પરત ખેંચ્યું છે? તમે સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યું છે? હા, સ્વેચ્છાએ, પોતાના ઉલ્લેખી નથી. તો શું તમારો આક્ષેપ શું છે કોંગ્રેસ ઉપર? શું તમારી ઉપર કોંગ્રેસ? આટલો જ છે કે ભાઈ ઓડા ન ઉભું રહેવાય, ઓડામાં ઉભું રહેવું તો શું કામ, ધીરે ધીરે હોય. અચ્છા, તો કોળી સમાજ દ્વારા આપના સમાજને શું આક્ષેપ કરવામાં આવ્યો? કયા સમાજને આક્ષેપ કરવામાં આવ્યો? કયા સમાજને? એમ એટલે આપણા બધા સમાજમાં અત્યારે ભેગા જ છીએ. એમને તમને કયા સમાજમાં આક્ષેપ કરવામાં આવ્યો જેથી કરીને તમે ફોર્મ પરત ખેંચ્યું છે? કોળી સમાજનું. શું કોળી સમાજ વિશે કહેવામાં આવ્યું? કોળી સમાજમાં એવું વિશે કે થાંભલા છે, અમે ઓડા ઊભા રાખીશ તો ઓડા નું ઊભું ન રહેવાય. અચ્છા, તો કોળી સમાજ વિશે આવી ટિપ્પણી કરી કોંગ્રેસે, તેની બદલ તમે ફોર્મ પરત ખેંચ્યું છે? છોકરા એવું કીધું કે દીકરા એવું કીધું કે ઓડા થઈને ઊભું ન રહેવાય, પાછું ખેંચ્યા જાઓ. આપ હાલની ચૂંટણીમાં તમે બિનહરીફ થયા છો, કઈ બેઠક પર બિનહરીફ થયા છો, કઈ પ્રકારે બિનહરીફ થયા છો? સાળંગપુર 16 સીટના બીજા નંબરની સીટમાં હું બિનહરીફ થયો છું. ક્યાંક ને ક્યાંક મારા સામે પક્ષે ભૂપતભાઈ માનસિંગભાઈ મેયરને, કોળી સમાજને અન્યાય થતો હતો એવી લાગણી અનુભવવાની, અને મોદી સાહેબ જે રામ મંદિર હોય, 370 હોય અને દિવસે કિસાન સૂર્યોદયની યોજના હોય, આવી બધી યોજનાઓથી પ્રભાવિત થઈ અને સમાજને અન્યાયની લાગણી અનુભવવાની, એટલે સામેથી રાજી ખુશીથીને જ તે ભાજપ ની વિકાસગાથામાં સાથે આવી ગયા છે. ભૂપતભાઈ દ્વારા આક્ષેપ કરાયો કે કોંગ્રેસ દ્વારા કોળી સમાજને અન્યાય કરાઈ રહ્યો છે, તેને લઈ આપ શું કહેશો? કોંગ્રેસ પક્ષ પરિવારવાદની પાર્ટી છે તો લોકો જાણે જ છે, અને સેટિંગથી ટિકિટો વેચવામાં આવે છે એટલે એમને અન્યાય થયો સમાજને એવી લાગણી અનુભવવાની. અને આ કોંગ્રેસ હવે તો એવું દેખાઈ રહ્યું છે કે શ્રી રામ મંદિર વખતે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરવાવાળી કોંગ્રેસ, કે જે રામ એક કાલ્પનિક પાત્ર છે એવી બોલવાવાળી કોંગ્રેસ, હાલ તો હજી મોદી સાહેબે ખાતમુહૂર્ત જ મંદિરનું કર્યું છે, પણ 2024 આવતા મંદિર પૂરું થાય એટલે કોંગ્રેસ જ એક કાલ્પનિક પાત્ર બની રહી છે એવો મને દેખાઈ રહ્યું છે. જીતને લઈ બરવાળા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં જ એક બેઠક પર આપની જીત થઈ ચૂકી છે. ચૂંટણી પહેલાં જીતને આપ કેવી રીતે વધાવી રહ્યા છો? ખાસ તો ચૂંટણીમાં 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત આવી જાય એવો લોકોનો એક માહોલ છે, અને લોકોને ભારતીય જનતા પાર્ટી
રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને છે, એમાં કોઈ બે મત નથી. પંચાયતની 8 સીટ માટે ફોર્મ અહીંયા મામલતદાર કચેરીએ 8 તારીખથી સ્વીકારવામાં આવ્યા છે અને એ પ્રક્રિયા 13 તારીખે પૂર્ણ થઈ છે, જેમાં ટોટલ 31 ફોર્મ રજૂ થયા છે. આજ દિન જે ચકાસણી થઈ છે તેમાં 20 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા છે અને 11 ફોર્મ જે ડમી ઉમેદવારના હોય તેને અમાન્ય ઠરાવવામાં આવ્યા છે. એના પછી 16 સાળંગપુર 2ના ઉમેદવાર શ્રી ભૂપતભાઈ માનસિંહભાઈ મેર, તેમણે તેમની ઉમેદવારી પત્ર પાછી ખેંચવા માટે નોટિસ આપેલ છે, જે અમને રૂબરૂ મામલતદાર કચેરીએ આપવામાં આવી છે અને મેં સ્વીકારી છે.